वेरी गुड मॉर्निंग स्टूडेंट्स, आपणे सातमुं चैप्टर जे छे इवोल्यूशन उत्क्रांति उद्विकास पूर्ण कर्यु। हवे आपणे एक नवा चैप्टर तरफ प्रयाण करिए। नवो यूनिट आपणुं चैप्टर नंबर 15 ए छे बायोडायवर्सिटी एंड कंजर्वेशन, जैव विविधता अने संरक्षण। अने 16મું चैप्टर जे छे आपणुं ए पर्यावरण प्रदूषण। विद्यार्थी मित्रों, आ चैप्टरमांथी आ वर्षे जे 2020નું જે પેપર જે છે, બરાબર છે ને, એમાંથી 3 MCQ પૂછાયા છે, ત્યારબાદ 2 માર્કનો એક પ્રશ્ન, પરંતુ એમાં એની ઓપ્શનમાં આવશે, અને 3 માર્કનો એક પ્રશ્ન જે છે, બરાબર છે, એ આ ચેપ્ટરમાંથી પૂછાય છે। તો તમને ખ્યાલ પડી ગયો હશે કે આ ચેપ્ટર જે છે એ તમારા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે। वे 3 થી લઈને 4 માર્ક્સ MCQનું હશે, 3 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે। આ વખતે 3 MCQ પૂછાયા છે આ ચેપ્ટરમાંથી, અને 2 માર્કનો એક પ્રશ્ન, પરંતુ 2 માર્કના આ પ્રશ્નની અગેન્સ્ટમાં તમને બીજો એક ઓપ્શન મળશે, બરાબર છે। એટલે આ ચેપ્ટરમાંથી 2 માર્કનો પ્રશ્ન પણ પૂછાય છે, પરંતુ એની અંદર બીજા ચેપ્ટરનો ઓપ્શન રહેશે, જ્યારે એક 3 માર્કનો પ્રશ્ન પૂછાય છે જેમાં કોઈ ઓપ્શન તમને મળવાનો નથી, બરાબર છે। અને એ 2 માર્કનો પ્રશ્ન કયો છે એ પણ હું તમને કહી દઉં કે જૈવ વૈવિધતાના મહત્ત્વના 3 સ્તરો સમજાવો એવું કહેવામાં આવેલું છે। અને એની ઓરમાં આપણું જે 16મું ચેપ્ટર જે છે પર્યાવરણ પ્રદૂષણ, તેમાંથી પૂછાયો હતો ઘોંઘાટ પ્રદૂષણ અને તેના નિયંત્રણના ઉપાયો જણાવો। 3 માર્કનો પ્રશ્ન જે છે એ ખૂબ સરસ પ્રશ્ન હતો વિદ્યાર્થી મિત્રો, અને એ પૂછાય એવો જ હતો કે જૈવ વૈવિધતાને નુકસાની માટેના કોઈપણ 3 કારકોનું વર્ણન કરો। આ સવાલ જ્યારે આપણે શીખીશું ત્યારે આપણે જોઈશું। એ સિવાય પણ આ પ્રશ્ન, આ જે ચેપ્ટર જે છે એમાં ઘણા બધા સવાલો છે, બરાબર છે। તો એ સવાલ આપણે સારી રીતે તૈયાર કરીશું। જૈવ વિવિધતા ગુજરાતના લેવલે, જૈવ વિવિધતા ભારતના લેવલે, જૈવ વિવિધતા ત્યારથી લઈને ઘણા બધા પ્રશ્નો એવા છે, બરાબર છે, કે જે આપણે જૈવ વિવિધતાના સંદર્ભમાં કરી શકીએ। એક્સિટુ, ઇન્સિટુ કન્ઝર્વેશન, ત્યારબાદ કેટલા અભયારણ્ય છે અને કેટલાક પ્રકારના સેન્ચુરીઝ આવેલા છે, કેટલાક પ્રાણી ઉદ્યાન છે, બરાબર છે। તો એ જે બાયોડાયવર્સિટી છે, જૈવ વિવિધતા, એની જાળવણી કઈ રીતે કરવાની છે અને કેટલા પ્રમાણમાં જૈવ વિવિધતા જોવા મળે છે, તો આ ચેપ્ટર જે છે એ ખૂબ જ યાદ રાખવાનું છે। કારણ કે આની અંદર જે ડેટા આવે છે, બરાબર છે, જે કોઈ માહિતી આવે છે તે આંકડાઓ સ્વરૂપે આવે છે, આથી આ આંકડાઓ તમારે યાદ રાખવાના રહેશે, ઓકે। તો આ ચેપ્ટરનું વેટેજ આપણે જોઈ લીધું, અને નીટની એક્ઝામ છે, નીટની એક્ઝામમાં પણ 2 થી લઈને 3 MCQ જે છે એ આ ચેપ્ટરના પૂછાતા હોય છે, બરાબર છે। 3ની જગ્યાએ 4 પણ હોઈ શકે, પણ મોટે ભાગે 2 થી લઈને 3 MCQ જે છે એ આ ચેપ્ટરમાંથી પૂછાતા હોય છે, ઓકે વિદ્યાર્થી મિત્રો। તો ચાલો આપણે પ્રકરણ નંબર 15 જે છે જૈવ વિવિધતા અને એનું સંરક્ષણ, તો એના વિશે આપણે શરૂ કરીએ। જૈવ વિવિધતા શું છે એ તો આપણને ખ્યાલ જ છે। પૃથ્વી પર જેટલા સજીવોમાં જોવા મળતી વિવિધતા હોય એનો કુલ જથ્થો બાયોમાસ, તેને આપણે જૈવ વિવિધતા કહેવામાં આવે છે। એનું કન્ઝર્વેશન કઈ રીતે કરવાનું છે, એનું સંરક્ષણ કઈ રીતે કરવાનું છે, બરાબર છે। તો એ બધી જ મેથડો જે છે એ આપણે આ ચેપ્ટરમાં જોઈશું। શું કહે છે પ્રસ્તાવનામાં, કે દૂર રહેલી આકાશગંગામાંથી કોઈ એલિયન આપણો પૃથ્વી ગ્રહની મુલાકાતે આવે તો સૌ પ્રથમ પહેલી વાત તો તેને અભિભૂત અને અચંબિત કરશે, કે કદાચ આપણા જીવનની અતિ વિશાળ વિવિધતા હશે કે જેનો તેને સામનો કરશે। આપણને ખ્યાલ જ છે ને, હા, કે ભાઈ આપણા પૃથ્વી પર ઘણી બધા સ્વરૂપમાં વિવિધતા છે, પછી એ સજીવો બાબતે પણ છે, સજીવોમાં વનસ્પતિ અને પ્રાણીઓ બંને વાવી જાય છે, તો એટલી બધી વિવિધતા જોશે કે એની સામે ટકવું એના માટે મુશ્કેલ બની રહેશે। માનવીઓ માટે પણ સજીવ જીવનની વિવિધતા સભર સમુદ્ર જાતિઓ કે જેની સાથે આ ગ્રહ પર આપણે રહીએ છીએ તે આપણને આશ્ચર્યચકિત તેમજ મંત્રમુગ્ધ કર્યા વગર રહેતી નથી। સામાન્ય માણસ પણ ખૂબ જ મુશ્કેલીથી વિશ્વાસ કરશે કે નહીં, આપણી પૃથ્વી પર 20,000 કેળીની જાતો છે। ચાલો, આપ તો પ્રથમ MCQ જ થઈ ગયો, બરાબર છે, ઘણી વખત પૂછાય છે એટલા માટે કેળીની કેટલી જાત છે, બોર્ડમાં પણ અને નીટ માટે પણ આ પ્રશ્ન યાદ રાખવાનો, કેળીની કેટલી જાતિઓ છે, 20,000। ત્યારબાદ 3 લાખ જેટલા ભૃગ કીટકો, જે જમીનમાં રહેતા હોય એવા કીટકોને શું કહેવામાં આવે છે, ભૃગ કીટકો। ત્યારબાદ 28,000 માછલીની જાતિઓ, આ પણ મોસ્ટ IMP છે, અને લગભગ 20,000 જેટલી ઓર્કિડની જાતિઓ, ઓર્કિડની જાતિ વિશે એકવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે, એટલે નહીં પૂછાય એવું નથી,
બરાબર. આ બધા પ્રશ્નો બોર્ડ માટે પણ અને નીટ માટે જરૂરી છે. 20,000 જેટલી કેરીની જાતિ છે, 3,00,000 જેટલા ભૃગ કીટકો છે, 28,000 જેટલી મત્સ્ય એટલે કે માછલીની જાતિઓ છે, અને લગભગ 20,000 જેટલી ઓર્કિડ. ઓર્કિડ તો આપણને ખ્યાલ છે, એપિફાઇટ્સ છે, પરરોહી વનસ્પતિ છે, બરાબર ને. તો 20,000 જેટલી ઓર્કિડની જાતિઓ જે છે આટલી બધી વિવિધતાની અંદર જોવા મળે છે. પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસ જીવશાસ્ત્રીઓ કેટલાક આવશ્યક પ્રશ્નો પૂછીને આ વિવિધતાની મહત્ત્વને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેમ કે અહીં આટલી બધી વિભિન્ન જાતિ કેમ છે, શું આ મહાન વિવિધતા પૃથ્વીના ઇતિહાસની સાથે જ અસ્તિત્વ પામેલ છે, અને પૃથ્વીનો ઉદ્વિકાસ તો આપણે અગાઉના ચેપ્ટરમાં જોઈ જ ગયા છે. આ વૈવિધ્ય ક્યાંથી અને કેવી રીતે આવ્યું, જીવાવરણ માટે આ વિવિધતા કેવી રીતે અને શા માટે મહત્ત્વપૂર્ણ છે, બરાબર ને. અને આ વિવિધતા ઓછી હોય તો ભાઈ નિવસનતંત્ર એમ એની કાર્યકી જે છે કઈ રીતે અલગ પડે, અને કઈ રીતે આ વિવિધતાનો લાભ મનુષ્ય મેળવી શકે, બરાબર. તો આગળનામાંથી ફક્ત તમારે આ જે જાતિઓ જે છે ને આંકડા યાદ રાખવાના છે. 20,000 કીડીની જાતિ, 3,00,000 ભૃગ કીટક જાતિઓ, 28,000 જેટલી માછલીની જાતિઓ, અને 20,00,000 જેટલી ઓર્કિડની જાતિઓ. ઓકે, તો આ પ્રશ્ન હોઈ શકે, પ્લીઝ એને યાદ રાખજો. ચાલો ત્યારબાદ આપણે જોઈએ જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી. આપણા જીવાવરણમાં માત્ર જાતીય સ્તરે જ નહીં, પરંતુ જીવશાસ્ત્રીય સંગઠનના દરેક સ્તરે કોષોના અંદર મોટા અણુઓથી લઈને જૈવ વિસ્તાર સુધીની ખૂબ જ વિવિધતાનું અસ્તિત્વ છે. સંગઠનના સ્તર તો આપણે ચેપ્ટર નંબર 1-11 સાયન્સમાં શીખી જ ગયા છે. કેવી રીતે બને તો આપણને ખ્યાલ છે ને, કોષ, કોષોનો સમૂહ પેશી, પેશીનો સમૂહ અંગ, અંગનો સમૂહ અંગતંત્ર, અને અંગતંત્રથી જટિલ દેહની સંરચના. તો ત્યાં આપણે નાનામાં નાના સજીવથી ચાલુ કરીએ, એટલે કે નાનામાં નાના કોષથી લઈને જટિલ સુધી દેહરચના સુધી આપણે એના આયોજનના સ્તર સુધી જતા હોય છે. એટલે નાના અણુઓ ભેગા થાય, મોટા અણુઓ બને. દાખલા તરીકે આપણે જોયું નાના અણુઓ ભેગા થાય, મોટા અણુઓ, કોવેચ બિંદુઓ, ત્યાંમાંથી કાર્બનિક અણુઓની સંરચના થઈ, જે આપણે ઉદ્વિકાસમાં શીખેલા હતા. તો મોટા અણુઓથી લઈને જૈવ વિસ્તાર સુધીની ખૂબ જ વિવિધતાનું અસ્તિત્વ છે. ભાઈ એક સરખા નથી, અલગ અલગ પ્રકારના છે, એટલે બોલીએ છીએ વિષમ વૈવિધ્ય. જૈવ વિવિધતા શબ્દ સામાજિક મનોવૈજ્ઞાનિક એડવર્ડ વિલ્સન દ્વારા, ચાલો આ એક MCQ વિદ્યાર્થી મિત્રો, અને ધ્યાન રાખવાનું કોણે આપેલું હતું જૈવ વિવિધતા વિશે શબ્દ, એડવર્ડ વિલ્સન, બરાબર ને. બોર્ડમાં પણ હોઈ શકે અને નીટમાં પણ હોઈ શકે. દ્વારા જૈવિક સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી વિવિધતાના વર્ણન માટે પ્રચલિત કરવામાં આવ્યા છે. તેમાંથી ખૂબ જ અગત્યના શબ્દો નીચે મુજબ છે. ચાલો આપણે જૈવ વિવિધતા કેટલા ટાઈપની તે જોઈએ. જૈવ વિવિધતા કેટલા ટાઈપની હોઈ શકે, એક તો જનીનિક બાબતે, એટલે બોલીએ છીએ જનીનિક વિવિધતા. બીજું જાતિ બાબતે વિવિધતા જોવા મળે, એટલે બોલીએ જાતિ વિવિધતા. ત્રીજું બોલીએ પરિસ્થિતિકીય વિવિધતા, જ્યાં રહેતા હોય એની અલગ અલગ નિવસનતંત્રમાં તો આપણે એને બોલીએ છીએ પરિસ્થિતિકીય વિવિધતા. ખ્યાલ પડે છે. તો જે બાયોડાયવર્સિટી છે, જે જૈવ વૈવિધ્યતા છે, એ કેટલા ધોરણે જોવા મળે છે. પ્રથમ તો જનીનિક વિવિધતા, સેકન્ડ જાતિ વિવિધતા, અને ત્રીજું પરિસ્થિતિકીય વિવિધતા. વિદ્યાર્થી મિત્રો, આ પણ આપણને 2 માર્કનો પ્રશ્ન અથવા તો આપણે 3 માર્કના પ્રશ્નમાં આપણે લખી શકીએ છીએ કે વૈવિધતાના ધોરણો કયા કયા છે, બરાબર છે. જૈવ વિવિધતા જે છે એ કયા કયા ધોરણે જોવા મળે છે અથવા તેને સ્તર સમજાવો, બરાબર. તો શું આવે, એક તો જનીનિક વિવિધતા, સેકન્ડ જાતિ વિવિધતા, અને ત્રીજું જે છે પરિસ્થિતિકીય વિવિધતા. પૂછાઈ શકે કે ના પૂછાઈ શકે આ પ્રશ્ન, બરાબર. અને આ વર્ષે પણ જે પ્રશ્ન પૂછાયો છે એમાં ઓલરેડી એવું છે કે જૈવ વિવિધતાના 3 મહત્ત્વના સ્તરો સમજાવો, બરાબર છે. 3 મહત્ત્વના સ્તરો સમજાવો, આ જે સવાલ જે છે, બરાબર છે ને. તો આ સવાલ અહીં પૂછાઈ ગયો છે, છતાં પણ આપણે આ 3 વસ્તુ યાદ રાખવાની. વિવિધતા કેટલા ટાઈપની, જનીનિક વિવિધતા, જાતિ વિવિધતા, અને પરિસ્થિતિકીય વિવિધતા. આ 3 સ્તરે આપણે એની જાતિ વિવિધતાઓ છે, જૈવિક વિવિધતાઓ જે છે આપણે માપી શકીએ છીએ. તો પહેલું લઈએ આપણે જનીનિક વિવિધતા. જનીનિક વિવિધતા એટલે આપણને ખ્યાલ પડી ગયો છે કે આ વારસાગત હશે, અને જનીનિક બાબતમાં એટલે કે જનીન દ્રવ્ય બાબતે વિવિધતા જોવા મળતી હશે, બરાબર. જોઈએ આપણે એક જાતિ જનીનિક સ્તરે તેના વિતરણ ક્ષેત્રમાં ખૂબ જ વિવિધતા દર્શાવી શકે છે. હિમાલયના વિવિધ વિસ્તારોમાં ઉગતી ઔષધીય વનસ્પતિ સર્પગંધા, સર્પગંધાનું વૈજ્ઞાનિક નામ રાઉફ્લિયા વોમિન્ટોરિયા, બરાબર છે. શું છે સર્પગંધાનું નામ, રાઉલ ફલ્વિયા
वोमिटोरिया द्वारा दर्शाती जनिनिक विविधता ए तेना द्वारा उत्पादित सक्रिय रसायण रिसर्पिननी क्षमता तथा सांद्रतना अर्थमां संबंध में हो सके छे। शू कहेवामां आव्युं छे कि भाई एक ज जाति छे अने ए छे सर्पगंधा, परंतु हिमालयना विविध विस्तारों में हिमालयना अलग अलग विस्तार में सर्पगंधा जे छे एनी अलग अलग जातिओ जे छे बराबर छे ए उछेरेली छे एटले के प्राप्त थयेली छे। हवे केम जाति में विविधता आवे, तो जनीन में फेरफार होय त्यारे। तो सर्पगंधानी एक ज जाति छे बराबर सर्पगंधा, परंतु ए हिमालयना अलग अलग विस्तारों में अलग अलग जातिओ में जोवा मळे छे, એમાં વિવિધતા જોવા મળે છે। અને એ કોના કારણે તે પણ અહીંયા દર્શાવેલું છે કે જનીનિક વિવિધતા એ તેના દ્વારા ઉત્પાદિત સક્રિય રસાયણ મોસ્ટ આઈએમપી રિસર્પિન બરાબર કોના કારણે જનીનિક વિવિધતા જોવા મળે છે, તો એનામાં રહેલું સક્રિય રસાયણ એનું નામ છે રિસર્પિનની ક્ષમતા તથા સાંદ્રતાના અર્થમાં હોઈ શકે છે। ભાઈ રસાયણ કેટલી સાંદ્રતામાં રહેલું છે, વધારે સાંદ્રતા છે કે ઓછી સાંદ્રતા છે, તેના આધારે એનામાં વિવિધતા જોવા મળે છે। ભારત 50,000થી પણ વધારે જનીનિક રીતે ભિન્ન ચોખાની ધાન્ય જાતિઓ તથા 1,000થી પણ વધારે મેંગોની જાતિ એટલે કે કેરીની જાતિઓ જે છે એ ધરાવે છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન। આ પણ અગાઉ એક વખત નીટમાં પૂછાયેલો છે, કેરીની કેટલીક જાતો બોર્ડમાં પણ પૂછાઈ શકે છે બરાબર। ભારતમાં 50,000થી પણ વધારે કોની ચોખાની જાતિઓ છે, આ પ્રશ્ન બંનેમાં નીટ અને બોર્ડ બંને બરાબર છે, યાદ રાખવાનો કે 50,000થી પણ વધારે ભિન્ન જાતિઓ કોની છે, ચોખાની છે ભારતમાં, અને ધાન્ય જાતિઓ જો અને 1,000થી પણ વધારે કેટલી કેરીની જાતિઓ, આપણે કેટલા ટાઈપની કેરીઓ ખાઈએ છીએ વિદ્યાર્થી મિત્રો વિચારો જોઈએ। હા, અને કેરીનું ઉદ્ગમ સ્થાન જે છે, ઉદ્ભવ સ્થાન એ ઇન્ડિયા જ છે, એટલે તો બોલીએ છીએ મેન્જીફેરા ઇન્ડિકા। કેટલી જાતો છે? 1,000 કરતાં પણ વધારે, 1,000થી પણ વધારે। આપણે કેટલા જાતની ખાઈએ છીએ બરાબર છે, હજુ તો કેટલી ખાવાની એ બાકી છે, એટલે વિચારો કે 1,000 કરતાં પણ વધારે જાતિઓ જે છે એ તો કેરીની છે બરાબર। ભારત ધરાવે છે એટલી જૈવ વિવિધતા ચોખાની 50,000 ધાન્યોની, અને ત્યારબાદ 1,000થી પણ વધારે જાતિઓ કોની છે, કેરીની છે, મેન્જીફેરા ઇન્ડિકાની છે। તો આ થયું જનીનિક વિવિધતા બરાબર છે, આમાં 3 એમસીક્યુ છુપાયેલા છે। એક છે આપણું સર્પગંધા રાઉફલ્વિયા વોમિન્ટોરિયા કોના દ્વારા, તો એનું રસાયણ રિસર્પિંગની ક્ષમતા અને સાંદ્રતાના અર્થમાં। બીજું ભારત 50,000થી વધારે ચોખાની જાતિ અને 1,000થી વધારે જાતિ કેરીની છે। ચલો ત્યારબાદ સેકન્ડ જાતિ વિવિધતા, આ વિવિધતા જાતિ સ્તરે છે ઓકે, તેવી જનીનિક સ્તરે હતી તો આ જાતિ સ્તરે છે બરાબર છે। ઉદાહરણ તરીકે પશ્ચિમ ઘાટ વેસ્ટર્ન ઘાટની ઉભયજીવીની જાતિઓની વિવિધતા પૂર્વીય ઘાટ કરતાં વધારે છે મોસ્ટ આઈએમપી સેન્ટન્સ, આ પણ એમસીક્યુ હોઈ શકે બંનેમાં, નીટ અને બોર્ડ બંનેમાં જાતિ વિવિધતા છે તો જાતિના સ્તરે। તો ઉદાહરણ અહીંયા આપણને આપેલું છે કે પશ્ચિમ ઘાટ કરતાં બરાબર છે, પશ્ચિમ ઘાટમાં કઈ જાતિઓની વિવિધતા વધારે છે, ઉભયજીવી એમ્ફીબિયસ બરાબર, એટલે કે પશ્ચિમ ઘાટમાં ઉભયજીવીની જાતિઓ જે છે એમાં જે વિવિધતા જોવા મળે બરાબર છે, પૂર્વીય ઘાટ કરતાં વધારે છે એટલે ક્યાં વધારે છે, પશ્ચિમ ઘાટમાં બરાબર। પશ્ચિમ ઘાટમાં જેટલી ઉભયજીવીની જાતિઓ છે વધારે છે કોના કરતાં, પૂર્વીય ઘાટમાં, તો પૂર્વીય ઘાટમાં જાતિ વિવિધતા કેવી છે, ઓછી છે કોની, ઉભયજીવીની। ખ્યાલ પડી ગયો? હા, તો આ પ્રશ્ન જે છે આખો પ્રશ્ન જે છે, જો જનીનિક વિવિધતા જાતિ વિવિધતા અને પરિસ્થિતિ વિવિધતા એ 2020માં બોર્ડમાં 2 માર્કમાં પૂછાઈ ગયો છે બરાબર ને, ઇઝી જ છે વિદ્યાર્થી મિત્રો, આવી શકે હું તો આવતા વર્ષે તમને કદાચ આ પ્રશ્ન રિપીટ ન પણ થાય, પણ એની અંદર રહેલા એમસીક્યુ આપણે યાદ રાખવાના રહેશે બરાબર। ચાલ, તો જાતિ વિવિધતા આ વિવિધતાના સ્તરે, ઉદાહરણ તરીકે પશ્ચિમ ઘાટ વેસ્ટર્ન ઘાટ્સમાં ઉભયજીવી જે છે એ પૂર્વીય ઘાટ કરતાં કેવું છે, વધારે છે, યાદ રાખજો, એ અને આરમાં પણ પૂછાઈ શકે એવા વિધાનો છે। ચલો ત્યારબાદ પરિસ્થિતિકીય વિવિધતા, એ ભૌગોલિક સ્તર કે ક્યાં વસવાટ કરે છે, અલગ અલગ પહાડ છે, જંગલો છે, રણ પ્રદેશ છે, મેદાન પ્રદેશ છે, તો આપણે એને અલગ અલગ વેલાંદમુખી પ્રદેશો છે, તો આપણે એને અલગ અલગ શું રાખીએ છીએ, ભાઈ આ ભૌગોલિક સ્તરો છે બરાબર।
तो त्रीजो जे छे परिस्थितिकीय विविधता इकोलॉजिकल डायवर्सिटी जो ये आपणे आ विविधता निवसन तंत्रना स्तरे छे। निवसन तंत्रनी व्याख्या हवे मारे तमने कहेवानी रहती नथी, आपणे बे बे चेप्टरमां निवसन तंत्र विशे शीखी गया छे। उदाहरण तरीके भारत पासे रण प्रदेशो, वर्षावना एटले के रेन फॉरेस्ट, सदाहरित वर्षा जंगलो, दरिया किनारा क्षारयुक्त विस्तार, ये तो ख्याल छे आपणे, आपणे मेंग्रूव्स कहीए छे। पर्वतारोहणना टापुओ कोरल रिफ्स, भेजयुक्त जमी वेटलैंड्स, वेलांदमुखी प्रदेशों ए पण आपने ख्याल छे, वेलांदमुखी प्रदेशों कोने कहीए, अने पहाड़ों पर वस्तीओ के पहाड़ों पर घासना मैदानों जे आल्पाइन मेडव्यूज जेवा पारिस्थितिक विविधता ए नॉर्वे जेवा, जो हाँ आ प्रश्न ए नॉर्वे जेवा स्कॉडेनवियन देश करता पण वधारे छे। केटलुं सरस आपेलुं छे जुओ कि भाई आ विविधता जे छे परिस्थितिक विविधता, अलग अलग निवसन तंत्र क्या क्या, तो भारत पासे रण प्रदेशों छे, वर्षाना जंगलों छे, दरिया किनारे मैंग्रूव्स छे, पर्वतारोहणना टापू छे, त्यारबाद वेटलैंड्स छे, वेलांदमुखी प्रदेशों छे, बराबर छे, अने पहाड़ों परनी वस्तीओ के पहाड़ों परना घासना मैदानों छे, जेवी परिस्थितिक विविधता ए नॉर्वे जेवा स्कॉडेनवियन देश करता पण वधारे छे। बराबर, नॉर्वे में आवेलो स्कॉडेनवियन देश जे छे, एटले के नॉर्वे स्कॉडेनवियन देश जे छे, एना करता पण जाती आज परिस्थितिक विविधता जे छे आपणा भारत में वधारे जोवा मळे छे। आपणे एमसीक्यू नीट माटे पण पूछाई शके अने बोर्ड माटे पण पूछाई शके, बराबर छे। चलो त्यारबाद आगळ वधीए आपणे। प्रकृतिमां आ समुद्र विविधताने एकत्र थवा माटे ઉદ્વિકાસને લાખો વર્ષ લાગે છે, જે આપણે જોઈ ગયા છે। परंतु जो जाति गुमावानो आ वर्तमान दर सतत चालू रहेशे तो आपणे आ बधी ज संतति बे सदी करता पण ओछा समय में गुमावी शकीए छे। जो जातिओ खूब ओछा प्रमाण में लुप्त थई जाय छे, एटले के ओछू प्रमाण थई जाय छे, तो आगळ जता ए जातिओ जे छे बराबर खूब ओछा समय में लुप्त थई जवानो दर अथवा तो लुप्त थई जवानो भय रहेलो छे। जैव विविधता ने तेनु संरक्षण आजकालना दरेकना हित संबंधे आंतरराष्ट्रीय अति आवश्यक पर्यावरण मुद्दाओ छे, कारण के आ ग्रह पर आपणी चिरंजीविता अने सुखाकारी माटे समग्र विश्वमां वधु ने वधु लोकोने जैव विविधतानी चिंताजनक महत्वना भान थयुं छे के तेनो वास्तविक ख्याल आव्यो छे। बराबर ने, सतत आपणे एनो उपयोग करता ज रहीए अने ए जाति जे छे एनो सतत उपयोगना कारणे संहारना कारणे बराबर छे ने, तो ए जाति जे छे जोखममां मुकाई जाय छे अने आजे लुप्तताना नारे आवीने ऊभी रही छे, જેથી જૈવ વિવિધતાનો નાશ થવાના આર આવ્યો છે કેટલીક જાતિઓ બાબતે। હવે આગળ એનો જનીન ભંડોળ છે જ નહીં, બરાબર છે, તો હવે એ જાતિ આગળના ભવિષ્યમાં જોવા મળશે જ નહીં। એટલે કહે છે કે ભાઈ જાતિ વિવિધ જૈવ વિવિધતાની ચિંતાજનક મહત્વનું ભાન થયું છે અને એના વાસ્તવિકનો ખ્યાલ આવ્યો છે, એટલે એનું કન્ઝર્વેશન કરવું ખૂબ જરૂરી છે। બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક બે માર્કનો પ્રશ્ન જોયો જે 2020માં પૂછાઈ ગયો છે, અને એ છે જૈવ વિવિધતાના કોઈ મહત્વના ત્રણ સ્તરો જણાવો, કોણે આપેલો હોય, તો જૈવ વિવિધતાના સંગઠન સ્તર એડવર્ડ વિલ્સન। બરાબર, તો જૈવ વિવિધતાના મુખ્ય ત્રણ સ્તર કયા છે, જનીનિક વિવિધતા, જાતિ વિવિધતા અને પરિસ્થિતિક વિવિધતા। જનીનિક વિવિધતામાં એ ઉદાહરણ આપણે જોઈ ગયા હિમાલયના અલગ અલગ પ્રદેશમાં થતું ઔષધીય વનસ્પતિ સર્પગંધા રાઉટફેવિયા વોમેન્ટેરિયા માં જનીનિક વિવિધતા દ્વારા ઉત્પાદિત સક્રિય કોના કારણે રસાયણ રિસર્પિન જે છે એની ક્ષમતા અને સાંદ્રતાના આધારે। ભારતમાં 50,000થી પણ વધારે જાતિઓ, ભિન્ન જાતિઓ ચોખાની અને 1,000થી વધારે જાતિ પણ કેરીની છે। ત્યારબાદ જાતિ વિવિધતા, તો જાતિના સ્તરે વિવિધતા હોય તો એને જાતિ વિવિધતા કહેવામાં આવે છે। દાખલા તરીકે પશ્ચિમ ઘાટની ઉભયજીવીઓ જે છે બરાબર જાતિઓની વિવિધતા એ પૂર્વીય ઘાટ કરતાં વધારે છે। ત્યારબાદ પરિસ્થિતિક વિવિધતા જે છે આ વિવિધતા નિવસનતંત્રના સ્થાને છે। ઉદાહરણ તરીકે ભારત પાસે રણ પ્રદેશો છે, વર્ષા જંગલો છે, દરિયા કિનારા મેંગ્રુવ્સ પ્રદેશ છે, કોરલ રિફ્સ છે, ત્યારબાદ વેલાનમુખી પ્રદેશો છે, વેટલેન્ડ્સ છે, પહાડો પર અને મેદાન પ્રદેશો પણ છે, જે પરિસ્થિતિક વિવિધ એ નોર્વેના સ્કોડેનવિનિયન દેશ કરતાં પણ કેવી છે, વધારે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ થયો પ્રશ્ન બે માર્કનો, તો આજે આપણે આ લખવાનું રહેશે, બરાબર છે। એ ઉપરાંત આગળ આપણે જોઈ ગયા બરાબર છે જે જાતિઓ જેના તમને એ ડેટા આપ્યા છે, પ્લીઝ એ પણ બે બે વાર લખવાનું રહેશે। લખાણમાં ફક્ત એ જાતિઓ લખવાની છે, દાખલા તરીકે એવું આપ્યું છે ને કે 20,000 કીડીની જાતિ, 300,000 બ્રુક કીટકો, 28,000 માછલીઓ અને લગભગ 20,000 ઓર્કિડની, બસ એટલા ડેટા લખવાના અને અહીંયા બે માર્કનો પ્રશ્ન લખવાનો।
એડવર્ડ વિલ્સનનો ઉલ્લેખ કરવાનો. બરાબર છે? તો આ પ્રશ્ન તમારે 2 માર્કમાં લખવાનો, એટલે કે આજે લખવાનો રહેશે. ચલો આગળ જોઈએ આપણે. પૃથ્વી પર તથા ભારતમાં કેટલી જાતિઓ છે? હમણાં સુધી શોધાયેલી અને નામાંકિત બધી જ જાતિઓની નોંધણી પ્રકાશિત કરવામાં આવેલી છે. આપણે જાણીએ છીએ કે આજ સુધીમાં બધામાંથી કેટલી બધી જાતિઓ નોંધાયેલી છે, પરંતુ પૃથ્વી પર કેટલી જાતિઓ છે ખ્યાલ છે? 17-18 લાખ જેટલી જાતિઓ. આપણે એવું આગળ બોલી ગયા અને આગળ એવું કીધું છે કે હજુ તો 50 લાખ કરતાં પણ વધારે છે જાતિઓ જે હજુ ઓળખાવાની બાકી છે. બરાબર? અને કેટલી 1.7 થી 1.8 મિલિયન જાત જેટલી વિવિધતા ધરાવીએ છીએ. આપણે એવું બોલીએ છીએ અને આપણે શીખી ગયા છે, MCQમાં પૂછાઈ શકે છે વસ્તુ. તો કેટલી વિવિધતા છે એ જવાબ આપણે સહેલો નથી. IUCN, બરાબર, વસ્તુ યાદ રાખતો, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરલ એન્ડ નેચરલ રિસોર્સિસ 2004, વસ્તુ યાદ રાખજો. આ એક MCQ, આનો શોર્ટ ફોર્મ IUCNનો લોંગ ફોર્મ પૂછાઈ શકે. બરાબર છે? આઈ એટલે ઇન્ટરનેશનલ, યુ એટલે યુનિયન, સી યુનિયન ફોર શું, કન્ઝર્વેશન ઓફ નેચરલ એન્ડ નેચરલ રિસોર્સિસ. ઇન્ટરનેશનલ એટલે શું? આંતરરાષ્ટ્રીય કક્ષાએ. બરાબર? યુનિયન શું કરે? કન્ઝર્વેશન કરે. કોનું કરે? નેચરલ એન્ડ નેચરલ રિસોર્સિસ, પ્રાકૃતિક અને પ્રાકૃતિક સ્ત્રોતો જે છે, બરાબર છે, એનું કન્ઝર્વેશન કરે, એનું સંરક્ષણ કરે. તો IUCN, બરાબર, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરલ એન્ડ નેચરલ રિસોર્સિસ 2004 પ્રમાણે આજ સુધીની વર્ણન કરાયેલી વનસ્પતિ અને પ્રાણીઓની જાતિની કુલ સંખ્યા 1.5 મિલિયન કરતાં સહેજ વધારે છે. આ પણ MCQ થઈ ગયો. IUCN અનુસાર અત્યાર સુધીમાં વનસ્પતિ અને પ્રાણીની કુલ કેટલી સંખ્યા છે? 1.5 મિલિયન કરતાં સહેજ વધારે છે. પરંતુ આપણને સ્પષ્ટ ખ્યાલ નથી કે હજુ કેટલી જાતિઓની શોધ તથા વર્ણન કરવાનું બાકી છે. અંદાજ લગાવવામાં ખૂબ જ વ્યાપકતા છે તથા તેમનામાંથી ઘણી તો માત્ર પ્રશિક્ષિત રીતે ધારણા જ છે. અમુક તો આપણે ફક્ત શું કરીએ છીએ, અનુમાન લગાવી શકીએ છીએ. ઘણા વર્ગીકરણ સમૂહો એટલે કે જૂથો માટે જાતિની શોધ ઉષ્ણકટિબંધ દેશ કરતા સમશીતોષ્ણ દેશોમાં વધુ પરિપૂર્ણ છે. આ પણ એક MCQ કે જાતિની શોધ બંને માટે નીટ અને બોર્ડ. બરાબર? ઉષ્ણકટિબંધ કરતા સમશીતોષ્ણ દેશોમાં વધુ પરિપૂર્ણ છે. તો જાતિ વિવિધતા ક્યાં વધારે જોવા મળે? સમશીતોષ્ણ દેશમાં. બરાબર છે? ટેમ્પરેચર ઝોનમાં. ઉષ્ણકટિબંધ દેશ કરતાં સમશીતોષ્ણ દેશોમાં વધુ પરિપૂર્ણ છે. એનો મિનિંગ એમ થઈ ગયો કે ઉષ્ણકટિબંધ દેશ કરતાં સમશીતોષ્ણ દેશ જે છે, કટિબંધના દેશો જે છે, એમાં જાતિ વિવિધતા વધારે છે. વસ્તુ તમે ધ્યાનમાં રાખજો, આ સેન્ટેન્સ ધ્યાનમાં રાખજો. ટ્રોપિકલ ફોરેસ્ટ કરતાં ટેમ્પરેચર ઝોન જે છે એમાં જાતિ વિવિધતા, બાયોડાયવર્સિટી વધારે પરિપૂર્ણ છે. એ ધ્યાનમાં લેવાયું છે કે ઉષ્ણકટિબંધમાં નોંધપાત્ર રીતે મોટા પ્રમાણમાં જાતિની શોધ બાકી છે, જ્યારે સમશીતોષ્ણમાં જાતિની નોંધ થઈ ગઈ છે એવું આપણે અનુમાન લગાવી શકીએ. જીવશાસ્ત્રીઓએ ઉષ્ણકટિબંધ તેમજ સમશીતોષ્ણ પ્રદેશમાં કીટોકોના સમૂહની જાતિ સમૃદ્ધિનો કંટાળાજનક અભ્યાસ કરી તેમની આંકડાકીય તુલના કરી. ભાઈ, કીટોકો આપણને ખ્યાલ છે, સંધિપાદ સમુદાયમાં આવે, અને સંધિપાદ સમુદાય જે છે એ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં છે. 2/3 જેટલી જાતિઓ તો પૃથ્વી પર કોની છે? તો કીટકોની છે. ખૂબ કંટાળાજનક કેમ? ભાઈ, જાતિ વિવિધતા ખૂબ મોટા પ્રમાણમાં છે. કેટલો મોટો સમુદાય છે, આથી એની જાતિ વિવિધતા ગણવી, બરાબર છે, તો એ ખૂબ લાંબી પ્રોસેસ, ખૂબ સમય માંગી લે અને કંટાળાજનક પદ્ધતિ છે. એટલે કહે છે કે જીવશાસ્ત્રીઓએ ઉષ્ણકટિબંધ તેમજ સમશીતોષ્ણ પ્રદેશમાં કીટકોના સમૂહની જાતિ સમૃદ્ધિનો કંટાળાજનક અભ્યાસ કરી તેમની આંકડાકીય તુલના કરી અને આ પ્રમાણમાં તે વિસ્તારોના પ્રાણી તથા વનસ્પતિના અન્ય જૂથોને આવરી લઈ પૃથ્વી પરની જાતિઓની કુલ સંખ્યાનો એકંદર અંદાજ લગાવ્યો. પહેલાં તો શું કીધું કે ભાઈ ઉષ્ણકટિબંધ કરતાં સમશીતોષ્ણ દેશમાં વધુ જાતિ વિવિધતા પરિપૂર્ણ છે.
ત્યારબાદ એમણે ઉષ્ણકટિબંધમાં નોંધપાત્ર રીતે એટલો ફેરફાર જોયો કે ઉષ્ણકટિબંધ મોટાભાગની જાતિઓ હજુ શોધાયેલી નથી. અને બાયોલોજીકલ જે છે, બરાબર છે, બાયોલોજિસ્ટ જે છે એમણે ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ પ્રદેશમાં કીટકો જે છે એની જાતિઓનો અભ્યાસ કર્યો અને આંકડાકીય તુલના કરી, બંને વચ્ચે તુલના કરી કે ભાઈ આમાં કેટલા કીટકો, આમાં કેટલા કીટકો છે, બરાબર. અને એની સાથે સાથે અન્ય જૂથોને પણ આવરી લેવાયા વનસ્પતિ અને પ્રાણીઓના. અને તેમના અનુસાર એમણે એ અંદાજો લગાવ્યો કે ભાઈ ઉષ્ણકટિબંધમાં વધારે છે કે સમશીતોષ્ણ કટિબંધમાં વધારે છે. તો આગળ જઈએ આપણે. તો કુલ સંખ્યાનો એકંદર અંદાજ લગાવ્યો અને કેટલાક અંતિમ અંદાજનો વિસ્તાર 20 થી 25 મિલિયન, 2 થી 5 કરોડનો છે. વિદ્યાર્થી મિત્રો, આ પણ પ્રશ્ન હોઈ શકે અને પણ આપણે યાદ રાખવાનો છે, બોર્ડ માટે પણ અને, બરાબર છે, નીટ માટે પણ નો વિસ્તાર 20 થી 50 મિલિયન એટલે કે 2 થી 5 કરોડ સુધીનો છે. પરંતુ રોબર્ટ મે દ્વારા કરવામાં આવેલા વધુ સંતુલિત અને વૈજ્ઞાનિક રીતે સચોટ અંદાજ પ્રમાણે વૈશ્વિક જાતિ વિવિધતા લગભગ 7 મિલિયન 70 લાખ જેટલી છે. શું કીધું આપણે, જો કેટલો વિસ્તાર છે, 20 થી 50 મિલિયન, 2 થી 5 કરોડ સુધીનો છે જાતિ વિવિધતાનો વિસ્તાર. રોબર્ટ મેએ શું કીધું હતું કે ભાઈ એના દ્વારા કરવામાં આવે સંતુલિત અને વૈજ્ઞાનિક રીતે સચોટ અંદાજ એમણે આપ્યો કે વૈશ્વિક જાતિ, વિશ્વમાં જાતિ વિવિધતા લગભગ કેટલી છે, 7 મિલિયન એટલે કે 70 લાખ જેટલી છે. દોસ્તો યાદ રાખજો. હવે આપણે વર્તમાન ઉપલબ્ધ જાતિ સંશોધનના આધારે પૃથ્વીની જૈવ વિવિધતા વિશે કેટલાક રસપ્રદ ઉદ્દેશોને જોઈએ. બધી અંદાજિત જાતિઓના 70% કરતાં પણ વધારે પ્રાણીઓ છે. ચાલો આપણે એક ડેટા છે, જ્યારે બધી વનસ્પતિ લીલ, ફૂગ, દ્વિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારીનો સમાવેશ કરીને ભેગી કરીએ તો પણ તે કુલ ટકાવારીના 22% કરતાં પણ વધારે નથી. આટલી બધી વનસ્પતિઓ જે છે આપણે ભેગા કરીએ, પછી લીલ લઈએ, ફૂગ લઈએ, દ્વિઅંગી લઈએ, ત્રિઅંગી લઈએ, અનાવૃત, આવૃત, બધીને ભેગી કરીએ તો પણ એની કુલ ટકાવારી કેટલી છે, 22% કરતાં વધારે નથી. પ્રાણીઓમાં કીટકો એ સૌથી વધારે જાતિ સમૃદ્ધિ ધરાવતો વર્ગીકરણ સમૂહ છે, એ તો આપણે જાણીએ જ છે, બરાબર છે. ત્યારબાદ આગળ આપણે એના ડેટા જોઈએ કે ભાઈ કીટકો સૌથી વધારે સમૃદ્ધ સંધિપાત તે પ્રાણીઓની કુલ ટકાવારીના 70% કરતાં પણ વધારે છે. જો પ્રાણીઓની 70% જેટલી ટકાવારી તો કોણ લઈ લે છે, એથી વધારે તો સંધિપાદ કીટકો જ લઈ લે છે. એનો અર્થ એ છે કે આ ગ્રહ પર દરેક 10 પ્રાણીઓને 7 કીટકો છે. 10 પ્રાણી હોય એમાંથી 7 તો કેટલા છે, કીટકો જ છે. ફરીથી કીટકોના વિપુલ વૈવિધ્યને આપણે કેવી રીતે સમજાવીએ. વિશ્વમાં ફૂગોની જાતિઓની સંખ્યા એ મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ તથા સસ્તનોની જાતિઓની એકત્રિત કુલ સંખ્યા કરતાં પણ વધારે છે. શું કીધું છે, વિશ્વમાં ફૂગની જાતિઓની સંખ્યા, કે ભાઈ ફૂગ જે છે કેટલા ટાઈપની ફૂગો છે, આ ફૂગની જાતિઓ જે છે એની સંખ્યા જે છે એ મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, સસ્તનો, આ બધી જાતિઓને કુલ એકત્રિત કરીએ ને કુલ સંખ્યા કરતાં પણ ફૂગની જાતિઓની સંખ્યા વધારે છે. આ યાદ રાખવાનું નીટ માટે પણ અને બોર્ડ માટે પણ, બરાબર છે, કે ભાઈ કોની ભાઈ કીટકો વધારે છે. સૌથી વધારે બધી વનસ્પતિને ભેગી કરીએ છતાં એ પ્રાણીઓ કરતાં પ્રાણીઓની સંખ્યા વધારે છે, આપણને ખ્યાલ છે. અને વનસ્પતિની ફક્ત 22% જેટલી પણ વધારે નથી. ત્યારબાદ ભાઈ ફૂગની જેટલી બધી જાતિઓ છે કે જે મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, સસ્તનોને ભેગા કરીએ તો એની કુલ એકત્રિત સંખ્યા કરતાં પણ વધારે છે. આકૃતિમાં આપેલું છે મુખ્ય વર્ગકની જાતિ વિવિધતા દર્શાવતું ચિત્રણ કરવામાં આવેલું છે. આકૃતિ મોસ્ટ આઈએમપી છે, ઘણી વખત એમસીક્યુમાં પૂછાઈ ગયું છે, બોર્ડમાં પણ પૂછાયું છે અને નીટમાં પણ પૂછાયું છે. તમને આ આકૃતિ આપેલી હોય અને એના અનુસાર તમારે એનું નામ નિર્દેશન કરવાનું હોય વિદ્યાર્થી મિત્રો, અને જોવાનું હોય કે અને નીચે ચાર્ટ આપેલો હોય તો એ ચાર્ટ અનુસાર તમારે આમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે કે કોની સંખ્યા જે છે એ વધારે છે. તો આ
પ્રકૃતિ જે છે એ ખૂબ જ જરૂરી છે એમસીક્યુ માટે, બંનેમાં, નીટ માટે પણ અને બોર્ડ માટે પણ, બરાબર? તો આ કૃતિ આપણે યાદ રાખીએ. ચાલો અપૃષ્ઠવંશીઓ જોઈએ. આપણે શું કહે છે આપણને અપૃષ્ઠવંશીની જે અહીં જે આપણને આપવામાં આવેલું છે કે અપૃષ્ઠવંશીઓ, આપણને ખ્યાલ છે પૃષ્ઠવંશી કરતાં પણ કોની સંખ્યા વધારે છે? અપૃષ્ઠવંશીઓ. અને સંધિપાદ સમુદાય તો મોટાભાગનો શું કહેવાય, સમુદાય રોકીને બેઠેલો છે, વર્ગ રોકીને બેઠો છે, કારણ કે આની સૌથી સમૃદ્ધ વર્ગ કોઈ હોય તો એ છે સંધિપાદ. અને સંધિપાદ શામાં આવે? અપૃષ્ઠવંશીઓમાં, બરાબર છે? તો એ અપૃષ્ઠવંશીઓમાં સૌથી વધારે સંખ્યા કોની? તો સંધિપાદોની. એ તો આપણને ખ્યાલ છે કીટકોની. સંધિપાદ બાદ સૌથી મોટો સમુદાય કયો છે? સંધિપાદ બાદ મૃદુકાય. મૃદુકાય બાદ એ પણ આપણને ખ્યાલ છે સ્તર કવચીઓ. અને ત્યારબાદ અન્ય પ્રાણી સમુદાય, બરાબર? તો વિચારો, સૌથી પહેલા નંબર પર કોણ આવે? સંધિપાદ. બીજા નંબર પર કોણ? મૃદુકાય. ત્રીજા નંબર પર કોણ? એટલે સોરી, કહેવાનો મિનિંગ એમ છે કે જુઓ, આટલા અન્ય પ્રાણી સમૂહમાં બીજા બધા જ આવી ગયા, બરાબર છે? સ્તર કવચીઓ પછીના બીજા બધા જે છે એ સામાં આવી ગયા, અન્ય પ્રાણી સમુદાયમાં આવી ગયા. પણ જુઓ કે એરિયા વાઇઝ, સોરી, જે સંખ્યા વાઇઝ જે આપેલું છે તે જુઓ કે સૌથી વધારે જગ્યા તો કોણ રોકી લે છે? કીટકો. ત્યારબાદ કોની સંખ્યા વધારે છે? અન્ય પ્રાણીઓની. ત્યારબાદ મૃદુકાય. અને સૌથી ઓછી સંખ્યા કોની છે? સ્તર કવચીઓ. અન્ય પ્રાણીઓમાં બધા જ આવી જાય છે, મિક્સિંગ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર ને? હા, તો એ અન્ય પ્રાણીઓ સમૂહ છે. તો આપ ખાલી સંખ્યા વાઇઝ જોઈએ છે, કોણ વધારે જગ્યા રોકે છે એ જોઈએ છે. આ અન્ય પ્રાણીમાં બધા ભેગા છે તો એના કરતાં પણ એકલા સ્તર કવચીઓની સંખ્યા કેવી છે? વધારે છે. અન્ય પ્રાણીઓમાં તો બહુ બધા આવી જશે, એની અંદર પૃષ્ઠવંશીઓ, એની અંદર બીજા અપૃષ્ઠવંશીઓ પણ આવી જશે, કહેવાનો મિનિંગ એમ છે, બરાબર છે? તો આ જે આકૃતિ જે છે એ તમે ધ્યાનમાં રાખજો. પ્રથમ આકૃતિ જે છે એ કોના સંદર્ભે છે? અપૃષ્ઠવંશીઓના સંદર્ભમાં, બરાબર. સૌથી વધારે અપૃષ્ઠવંશીઓ કયા? તો કીટકો, ત્યારબાદ મૃદુકાય, સ્તર કવચીઓ સિવાય. ત્યારબાદ મૃદુકાયનો, એ પણ આપણને ખ્યાલ છે સંધિપાદ પછી. અને સ્તર કવચીઓ છે સૌથી ઓછી. ઓકે, ચાલો. ત્યારબાદ આ તો થયું અપૃષ્ઠવંશીનું. ત્યારબાદ લઈએ આપણે પૃષ્ઠવંશીનું. પૃષ્ઠવંશીઓમાં આપણને બહુ સારી રીતે ખબર છે માછલીઓ, મત્સ્યની સંખ્યા સૌથી વધારે છે. એટલે અડધો વિસ્તાર તો કોણે રોકી લીધેલો છે? પૃષ્ઠવંશીઓમાં માછલીઓએ, બરાબર. ત્યારબાદ જુઓ, અહીં આપણને ખૂબ સરસ રીતે જોઈ શકીએ છીએ પક્ષીઓ. પક્ષીઓની સંખ્યા સસ્તન કરતાં પણ વધારે છે. ત્યારબાદ આવશે સરીસૃપો, બરાબર. અને ઉભયજીવી અને સસ્તનો જે છે એ સરખા સરખા પ્રમાણમાં વિભાજિત છે. દેખાય છે વિદ્યાર્થી મિત્રો તમને? હા, જો સૌથી વધારે સંખ્યા કોની? માછલીઓ, પક્ષીઓ, સરીસૃપો, સસ્તનો અને ઉભયજીવી. ખ્યાલ પડી ગયો આ પૃષ્ઠવંશીઓનો? ઓકે, તમને પૂછાઈ શકે આમાંથી ચડતાને ઉતરતા ક્રમમાં ગોઠવો તો આપણે ગોઠવી શકીએ ને, બંને માટે, અપૃષ્ઠવંશી માટે પણ અને પૃષ્ઠવંશીઓ માટે પણ. ત્યારબાદ વનસ્પતિઓ આપવામાં આવેલી છે. વનસ્પતિથી પણ આપણે બહુ સારી રીતે પરિચિત છીએ. સૌથી મોટામાં મોટો સમુદાય સપુષ્પ વનસ્પતિ, આવૃત બીજધારી, એ તો આપણને ખ્યાલ છે. પરંતુ આપણે બીજું પણ એક વસ્તુ શીખ્યા છે, ફૂગ, બરાબર. ફૂગની સંખ્યા કેવી છે? સૌથી વધારે છે. તો એક અડધો ભાગ જે છે વનસ્પતિ સમુદાયમાં એ ફૂગ, અને ત્યારબાદનો અડધો ભાગ કોણ રોકે છે? આવૃત બીજધારી. જુઓ, અને સૌથી ઓછો પાર્ટ જે છે એ કોણ ધરાવે? લાઇકેન, બરાબર. હવે એવી વનસ્પતિ જે પુષ્પો ધારણ નહીં કરતી હોય તેમાં ઓછું પ્રમાણ કોનું? લાઇકેન, લીલ, ફૂગ સૌથી વધારે. દ્વિઅંગીઓ જુઓ અને ત્રિઅંગીઓ, બરાબર. અને આ બધો પણ એના કરતાં પણ વધારે આ આખો સમુદાય અપુષ્પ વનસ્પતિ જોજો. અહીંયાથી ચાલુ કરીએ અને અહીંયા સુધીનો વિસ્તાર આખો અપુષ્પ વનસ્પતિઓ છે. અને ફક્ત આટલો વિસ્તાર જે છે એ આવૃત બીજધારી વનસ્પતિ રોકે છે, બરાબર. એમ તો આવૃત બીજધારી વનસ્પતિનો પાર્ટ જે છે મોટો છે, આવૃત સપુષ્પીય વનસ્પતિનો સમુદાય મોટો છે, પરંતુ એના કરતાં પણ વધારે સંખ્યા જુઓ. લાઇકેન એના કરતાં વધારે સંખ્યા એવું નહીં, પરંતુ વાત કરીએ છીએ આપણે કે આખો એક સપુષ્પી સમુદાય ને એક અપુષ્પી સમુદાય,
बराबर ने, तो सपुष्पीनी संख्या जे छे अपुष्पी करता ओछी छे, आवृतबीजधारी वधारे छे, फूगनी संख्या सौथी वधारे छे, त्यारबाद लील, लाइकेन, मूस अने त्रिअंगी वनस्पतिओ। लाइकेननी संख्या सौथी ओछी छे, त्यारबाद मूस, त्यारबाद त्रिअंगी, बराबर छे ने। अने फूग पछी कोनो नंबर आवे छे? लीलनो। फूग पछी कोनो नंबर आवे छे? लीलनो। त्यारबाद शू आवे? द्विअंगी। त्यारबाद शू आवे? त्रिअंगी। सौथी ओछी संख्या सामा? लाइकेनमा, बराबर छे। अने आवृतबीजधारीनो तो अपने ख्याल ज छे। अच्छा, तो विद्यार्थी मित्रों आ थई वैश्विक स्तरे जे जाति विविधता जे जोवा मळे छे एनु प्रमाण जे छे, बराबर छे ने, ए आपणे જોયું। હવે અહીં આપણે જોઈએ કે એ વાત આપણે નોંધવી જોઈએ કે આ અંદાજ આદિ કોષ કેન્દ્ર સજીવો માટેની કોઈ સંખ્યા આપતો નથી। હા, આમાં તો આપણે જે આદિ એક કોષી જે સજીવો હતા પ્રોકેરિયોટિક્સ એને તો આપણે સમાવેશ કર્યો જ નથી, એ તો લાખો કરોડોની સંખ્યામાં છે। જીવશાસ્ત્રીઓને એક ચોક્કસ ખાતરી નથી કે આદિ કોષ કેન્દ્ર જાતિની સંખ્યા કેટલી હોઈ શકે છે। સમસ્યા એ છે કે પરંપરાગત વર્ગીકરણની રીતે સૂક્ષ્મજીવોને ઓળખવા માટે યોગ્ય કે ઉચિત નથી અને ઘણી જાતિઓનું પ્રયોગશાળામાં સંવર્ધન યોગ્ય નથી। બધી જ જાતિઓને ઓળખવું એમના માટે યોગ્ય નથી અને બધાની જ જાતિઓને બધી જ પ્રોટોઝોઅન્સ છે એને પ્રયોગશાળામાં ઉછેરવું એ પણ યોગ્ય નથી। જો આ સમૂહની જાતિઓના વર્ણન માટે જૈવ રાસાયણિક અથવા આણ્વિક માપદંડો અપનાવવામાં આવે ત્યારે તેમની વિવિધતા લાખોમાં પહોંચી શકે છે। બરાબર, કે આવા જે સમૂહની જાતિઓ જે છે એના વર્ણન માટે બાયોકેમિકલ્સ અને એની અંદર રહેલા જે આણ્વિક અણુઓ જે છે બરાબર એના માપદંડો જો અપનાવવામાં આવે તો ત્યારે એની વિવિધતા જે છે એ લાખોમાં પહોંચી શકે છે। કારણ કે આણ્વિક દ્રષ્ટિએ પણ બધા વિવિધતા ધરાવતા હોય છે અને એની અંદર રહેલા રસાયણો જે છે એ પણ એક સરખા હોતા નથી, બધા સજીવોમાં અલગ અલગ ટાઈપના રહેલા હોય છે। આપણે 11 સેન્સમાં શીખી છે, કોઈની દિવાલ ગ્લાયકોકેલેક્સની બનેલી હોય, કોઈની પેપ્ટિડોગ્લાયકનની બનેલી હોય, કોઈમાં હેમિસેલ્યુલોઝ રહેલું હોય, એમાં પેક્ટિનેઝ રહેલો હોય, કાયટીનની બનેલી હોય, તો આ બધા જે જૈવ રાસાયણિક જે છે તે પણ કેવા હોય છે? અલગ અલગ હોય છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ જે આકૃતિઓ જે છે પ્લીઝ એને ધ્યાનમાં રાખવાની છે। આ આકૃતિ રિલેટેડ જે MCQ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, ત્યાંથી ચાલુ કરીશું। આટલે સુધી આકૃતિઓ પણ દોરવાની અને જૈવ વિવિધતાનું ચિત્રણ કરવામાં આવ્યું છે બરાબર ને, તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમારે બબે વાર લખવાનું રહેશે, બરાબર છે? હા, ખ્યાલ પડી ગયો। એના બાદ આપણે નેક્સ્ટ લેક્ચર જે છે એમાં પહેલાં આપણે આકૃતિ રિલેટેડ 2-3 MCQ કરીશું અને ત્યારબાદ આપણે એના અગાઉ જે છે બરાબર છે એના કન્ટેન્ટમાં જોઈશું। ઓકે વિદ્યાર્થી મિત્રો।